વિશ્વના ત્રણ દેશો જેમાં પાપુઆ ન્યૂ ગિની ચીન અને પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પાપુઆ ન્યૂ ગિનીમાં ઉત્તરી કિનારે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તો આ ભૂકંપ પેસિફિક ટાપુના વિવાક શહેરની થોડી દૂર દરિયા કિનારે લગભગ 20 કિલોમીટર દૂર અનુભવાયો હતો. અને આ સિવાય ભારતના બે પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન પણ જોરદાર ભૂકંપથી હચમચી ગયા હતા. ચીનના જીજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો બીજી તરફ પાકિસ્તાનમાં પણ લોકોએ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાનો અનુભવ કર્યો હતો. તો હાલમાં ત્રણેય જગ્યાએથી કોઈ જાન માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. બ્રિટનમાં ફ્લૂ ટ્રેલ્સનો કેસ સામે આવ્યો છે. આ બીમારી ખાસ કરીને ભૂંડમાં ફેલાઈ રહેલા વાયરસ જેવી અને સાથે જ હેલ્થ સિક્યુરિટી એજન્સીઓનું કહેવું છે કે બ્રિટનમાં પ્રથમ વખત સ્વાઇન ફ્લૂનો કોઈ પ્રકાર માનવમાં જોવા મળ્યો નથી. સાથે જ આ વ્યક્તિ શ્વાસ લેવામાં તકલીફના કારણે ટેસ્ટ માટે આવ્યો હતો. તપાસ દરમિયાન વ્યક્તિમાં સ્વાઇન ફ્લૂ સ્ટ્રેન H1N2 હોવાનું જાણવા મળ્યું હતું. આ ભૂંડમાં ફેલાતો વાયરસ છે, પરંતુ મનુષ્યમાં આ સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. જો કે હવે આ વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે, પરંતુ સ્વાસ્થ્યના અધિકારીઓ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકો પર નજર રાખી રહ્યા છે. તેઓ એ પણ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આ વાયરસ ક્યાંથી આવ્યો છે. ઉત્તરી યોર્કશાયરમાં હોસ્પિટલમાં દેખરેખ વધારી દેવામાં આવી છે અને સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે.